બનાસકાંઠા જિલ્લામાં દારૂના કડક અમલ માટે અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે, તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાંથી ભારતીય બનાવટનો દારૂ વારંવાર ઝડપાઈ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને બુટલેગરો બેખોફ બની દારૂની હેરાફેરી કરી દારૂનું વેચાણ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કાયદાનો કોઈ ભય ન હોય તેમ સરહદી વિસ્તારોમાંથી દારૂને ઘુસાડવામાં આવી રહ્યો છે. ત્યારે ફરી એકવાર જિલ્લા અધિક્ષકની સૂચનાથી ગુંદરી ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન ઇનોવા એમ્બ્યુલન્સ ગાડીની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા 1,48,800ના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જોકે સમગ્ર બનાવની વિગત એવી છે કે બનાસકાંઠા પોલીસ તેમજ પોલીસ સ્ટાફ ગુંદરી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતો ત્યારે મંડાર તરફથી એક ઇનોવા એમ્બ્યુલન્સ ગાડી આવતા જોઈ તેને ઊભી રહેવાનો ઇશારો કરતા ગાડીના ચાલકે તેની એમ્બ્યુલન્સ નજીક આવવા દઈ ધીમી કરી હતી અને એકદમ પાથાવાડા તરફના રોડે બગાડી દીધી હતી, જેના કારણે ગાડી શંકાસ્પદ જણાતા આશીર્વાદ હોટલ પાસે આવી ઓવરટેક કરી એમ્બ્યુલન્સ ગાડી રોકાવતા તેનો ચાલક સુરેશ લાલજી વિષ્ણોઈ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો તથા આગળ બેઠેલ ઈસમ પ્રકાશ હરજનજી રબારી ઝડપાઈ ગયો હતો. ગાડીની તપાસ કરવામાં આવતા ગાડીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 936 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 1,48,800 તથા ઇનોવા ગાડીની કિંમત રૂપિયા 5,00,000, એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 2,500 એમ કુલ મળી કિંમત રૂપિયા 6,51,300નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જોકે પકડાયેલ ઈસમની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભાગી જનાર ગાડી ચાલક સુરેશ વિષ્ણોઈ લાવેલ અને અમદાવાદ ખાતે હિતેન ભરતભાઈ ઠાકોરને આપવા જતા હોવાનું જાણવા મળ્યું હતું.